નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 20, જુદું ચિત્ર શોધો. નીચે આપેલા ચિત્રના સમૂહમાં એક ચિત્ર બાકીના ચિત્રો સાથે સરખાપણું ધરાવતું નથી. અહીંયા જે ચિત્રો આપ્યા છે એમાં એક ચિત્ર બધા ચિત્રથી અલગ છે, એટલે કે સરખા બધા સરખા છે, જ્યારે એક અલગ છે. જુદું અલગ પડતું ચિત્ર શોધી તેના પર ચોકડીની નિશાની કરો. પહેલું તમને એક કરીને આપ્યું છે, જુઓ. અહીંયા ઉદાહરણ એક આપ્યું છે, એમાં ચોકડી કરી છે અલગ વસ્તુ પર, તો તમને ખ્યાલ આવી ગયો ને? હા, તો એક નંબરમાં જુઓ, સ્કૂલ બેગ છે, બલ્બ છે, ચોપડી છે, પેન્સિલ છે, સંચો છે. તો આ જે વસ્તુ છે ચાર, એ વસ્તુનો આપણે સ્કૂલ બેગમાં ઉપયોગ થાય, સ્કૂલમાં ભણવામાં ઉપયોગ કરીએ છીએ, જ્યારે બલ્બનો ભણવામાં ઉપયોગ થતો નથી. તો બલ્બ એક અલગ છે, બલ્બ એક અલગ છે, તો એની ઉપર આપણે શેની નિશાની કરીશું? ચોકડીની. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા. ચલો નંબર બે જુઓ. અહીંયા આગળ ગુલાબનું ફૂલ આપ્યું છે, ગલગોટાનું ફૂલ આપ્યું છે, કમળનું ફૂલ આપ્યું છે, સૂર્યમુખીનું ફૂલ આપ્યું છે, અને અહીંયા ઝાડ છે. બરાબર ને? આ શેનું ચિત્ર છે? ઝાડનું. તો આ બધા ફૂલ છે, એટલે આ એક બે ત્રણ ચાર, આ ચાર ફૂલ સરખાપણું ધરાવતા કહેવાય, જ્યારે ઝાડ એક અલગ છે. તો એની ઉપર આપણે શેની નિશાની કરીશું? ચોકડીની. શેની નિશાની કરીશું? ચોકડીની. બરાબર ને? ચલો એવી જ રીતે નંબર ત્રણ. અહીંયા જુઓ, કૂતરો છે, બકરી છે, ગાય છે, ઊંટ છે અને સિંહ છે. તો આ બધા પ્રાણીઓ જ છે. શું છે? પ્રાણીઓ. પણ પ્રાણીઓમાં પણ આ કૂતરો, બકરી, ગાય, ઊંટ આ બધા પાલતુ પ્રાણી કહેવાય. કેવા પ્રાણી કહેવાય? પાલતુ, એટલે આપણી ઘરની આજુબાજુ જેને જોઈએ છીએ તેવા પ્રાણીઓ. જ્યારે સિંહ છે એ જંગલી પ્રાણી છે. કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી. તો આ બધા પ્રાણીઓ કરતાં સિંહ અલગ છે. તો એની ઉપર આપણે શેની નિશાની કરીશું? ચોકડીની. શેની કરીશું? ચોકડીની. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો નંબર ચાર જુઓ. અહીંયા આગળ કેળાનું ચિત્ર આપ્યું છે, સફરજનનું આપ્યું છે, પપૈયાનું આપ્યું છે, ગાજર છે અને અનાનસ છે. બરાબર ને? તો કેળા, સફરજન, પપૈયું અને અનાનસ એ ફળ કહેવાય. શું કહેવાય? ફળ. જ્યારે ગાજર છે તો શાકભાજીમાં ગણાય. તો આ એક ચિત્ર કેવું છે? અલગ. આ ચાર ચિત્ર સરખાપણા ધરાવે છે, આ બધાને ફળ કહેવાય. કેળું, સફરજન, પપૈયું અને અનાનસ એ ફળ કહેવાય, એટલે સરખાપણું ધરાવે છે, એ બધાનો ફળમાં સમાવેશ થાય છે. જ્યારે ગાજર છે એ શાકભાજી છે. તો એની ઉપર આપણે શેની નિશાની કરીશું? ચોકડીની. કારણ કે એ અલગ છે, ફળ કરતા એ શાકભાજી છે. આ ચાર ફળ છે ને આ શાકભાજી છે, માટે એની ઉપર ચોકડીની નિશાની કરીશું. પાંચ નંબર, ભીંડો, ડુંગળી, કેરી, રીંગણ અને કોબીજ. બરાબર ને? તો ભીંડો, ડુંગળી, રીંગણ અને કોબીજ આ શાકભાજી કહેવાય. શું કહેવાય? શાકભાજી. જ્યારે કેરી એ શું કહેવાય? ફળ કહેવાય. તો શાકભાજી વધારે છે, ફળ એક છે. તો ફળ છે એ શેનું છે? કેરીનું. તો કેરી અલગ છે, તો એની ઉપર આપણે શેની નિશાની કરીશું? ચોકડીની. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હા. નંબર છ, સમજણ પડી ગઈ હશે બધાને. જુઓ, અહીંયા આગળ કબૂતર છે, ઘોડો છે, ચકલી છે, પોપટ છે અને કૂકડો છે. બરાબર ને? તો આમાં તમને કઈ વસ્તુ અલગ લાગે છે? સરસ. કોણ લાગે છે? ઘોડો. કોણ લાગે છે? ઘોડો. કેમ? કારણ કે કબૂતર, ચકલી, પોપટ, કૂકડો આ બધા પક્ષી કહેવાય. શું કહેવાય? પક્ષી. જ્યારે ઘોડો એ પ્રાણી કહેવાય. તો ઘોડો એક અલગ છે, જ્યારે આ બધા પક્ષી સરખાપણું ધરાવે છે. બધાને પક્ષી જ કહેવાય, નામ અલગ છે, પણ કબૂતર, ચકલી, પોપટ, કૂકડો આ બધા પક્ષી કહેવાય. બરાબર ને? તો આપણે શેના ઉપર ચોકડી કરીશું વિદ્યાર્થી મિત્રો? હા, સમજણ પડી ગઈ ને? ઘોડા ઉપર. શેના ઉપર ચોકડી કરીશું? ઘોડા ઉપર.
બરાબર ને? તો સમજણ પડી ગઈ? તો આપણો પાઠ અહીંયા 20 પૂરો થાય છે, તો એનું લેસન જોઈ લઈશું, બરાબર ને? હા, તો શું કરીશું? નવા પાના ઉપર પાઠ 20, પાઠનું મથાળું જુદું ચિત્ર શોધો, પછી આ સૂચના લખવાની છે. અને આ રીતે તમને ચિત્ર દોરતા તો આવડશે નહીં, તો આપણે અહીંયા આગળ નામ લખીશું. દફતર, બલ્બ, બુક એટલે કે ચોપડી, પેન્સિલ અને સંચો, આ રીતે નામ લખી અને જે અલગ નામ છે એની ઉપર આપણે ચોકડી કરીશું. એવી જ રીતે અહીંયા આગળ ગુલાબ, ગલગોટો, કમળ, ઝાડ અને સૂર્યમુખી. તો ઝાડ નામ હોય એની ઉપર આપણે ચોકડી કરીશું. એ જ રીતે બાકીના નામ લખી અને અલગ હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. હવે આવતા આપણે 19 પાઠ સુધીના વિડીયો પૂરા થઈ ગયા, આજે 20 પૂરો થઈ ગયો, બરાબર ને? તો જે વિદ્યાર્થી મિત્રોને 19 પાઠ સુધી બાકી હોય લેસન, તો કમ્પ્લીટ કરી નાખજો, બરાબર ને? કારણ કે હવે આપણી શાળાઓ ખુલશે, બરાબર, તો નોટો ચેક થશે. બાકી હોય તો આગળના વિડીયો જોઈ અને જે જે પાઠનું હોમવર્ક બાકી હોય તે કરી નાખજો અને 20 પાઠ સુધી કમ્પ્લીટ કરી નાખજો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આવતા પીરિયડમાં ફરી મળીશું. આવજો.